હા મિત્રો, આપણે આગળના વિડિયોમાં મધ્યકાલીન સાહિત્યમાં અમીર ખુસરો વિસુદી બન્યા હતા, રહસ્યવાદી સંત, ઇતિહાસકાર, કવિ, એના વિશે આપણે ભણી ગયા હતા. અધૂરો પ્રશ્ન બાકી હતો. એના પછી પ્રાદેશિક શાસકો, એટલે જે તે પ્રદેશના રાજાઓ પ્રાદેશિક ભાષાને વેગવંતી બનાવી એને પ્રોત્સાહન આપ્યું. હિન્દી ભાષાની બે બોલી હતી, ભોજપુરી અને અવધી. જ્યારે સ્વરૂપો બે હતા, વ્રજ અને ખડી બોલી. સ્વરૂપો બે હતા, વ્રજ અને ખડી બોલી. જ્યારે બોલી બે હતી, ભોજપુરી અને અવધી. એમાં કબીર, સંત કબીર જે દુહા બોલતો, એની મુખ્ય રચના હોય શંકુ કડીમાં, એટલે લોક બોલીમાં હતી. કબીરની રચના મુખ્યત્વે શંકુ કડી એટલે લોક બોલીમાં હતી. અવધી ભાષામાં મલિક મોહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું હતું. તમને પિક્ચર આવ્યું હતું પદ્માવત. એ મહાકાવ્ય મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં લખેલું છે. તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ એ પણ અવધી ભાષાનો છે. તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ એ પણ અવધી ભાષાનો છે. તે વખતે રામાયણ, તમને મેં સમજાવ્યું, સંસ્કૃતમાં લખાણું હતું. પછી તમિલમાં કંબલે લખ્યું, એમ બંગાળીમાં એનું અનુવાદ કર્યું કૃતિવાસે. પેલા સંસ્કૃતમાં હતું, પછી તમિલ ભાષામાં એનું અનુવાદ કર્યું કંબલે, અને બંગાળી ભાષામાં કર્યું કૃતિવાસે. એવી રીતે ભક્તિ ગીતો લખવાની શરૂઆત થઈ બંગાળી ભાષામાં. કોણે શરૂઆત કરી? સંત ચેતન્ય. સંત ચેતન્ય બંગાળી ભાષામાં ભક્તિ ગીતો લખ્યા. ગુજરાતીમાં કોણે લખ્યા? તો નરસિંહ મહેતાએ. બંગાળી ભાષામાં લખ્યા સંત ચેતન્ય, ગુજરાતી ભાષામાં લેખા નરસિંહ મહેતા, અને મરાઠીમાં લેખા નામદેવ અને એકનાથ. મરાઠી ભાષામાં ભક્તિ ગીતો લેખા નામદેવ અને એકનાથ, ગુજરાતીમાં લેખા નરસિંહ મહેતા, બંગાળીમાં લેખા સંત ચેતન્ય. વિજયનગરનો મહાન સમ્રાટ હતો કૃષ્ણદેવરાય. હમ્પી એની રાજધાની હતી વિજયનગરની, કર્ણાટક બાજુ આવેલું દક્ષિણ ભારતમાં. એનો મહાન સમ્રાટ હતો કૃષ્ણદેવરાય. તેલુગુ અને સંસ્કૃત બંને ભાષામાં ગ્રંથ લખતો, એક તેલુગુમાં પણ લખતો અને બીજું સંસ્કૃત ભાષામાં પણ ગ્રંથ લખતો. કોણ લખતો? કૃષ્ણદેવરાય. એનો મુખ્ય ગ્રંથ છે આમુક્ત માલ્યદા. એનો મુખ્ય ગ્રંથનું નામ છે આમુક્ત માલ્યદા. એટલે વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય છે. એ તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. એને ગ્રંથ લખ્યું આમુક્ત માલ્યદા, તેલુગુ અને કઈ ભાષામાં? સંસ્કૃત ભાષામાં. મિત્રો, હવે આપણો છેલ્લો ટોપિક છે, આખો શોર્ટકટ વાળો છે. આટલી રીતે તમે કોઈ નહીં સમજાવો. મધ્યકાલીન સાહિત્યમાં છેલ્લો ટોપિક છે મુઘલકાલીન સાહિત્ય, એટલે મુઘલ સમ્રાટ. તો હું તમને શોર્ટકટ આપી દઉં. એક પહેલા નિરાતે સાંભળજો કે મુઘલ સમ્રાટોના પેલા નામ યાદ રાખવા હોય, મુઘલ સમ્રાટના નામ યાદ રાખવા હોય તો એની શોર્ટકટ લંબા સાહેબની શોર્ટકટ છે ભાજી સબ્જી. બી ભાજી એટલે બી બાબર, એચ એટલે હુમાયુ, એ અકબર, જીઆઈ જહાંગીર, એસ શાહજહાં, એ ઔરંગઝેબ, બીજેઆઈ બહાદુર શાહ જફર. ભાજી સબ્જી યાદ રાખવો એટલે મુઘલ સમ્રાટોના નામ યાદ રહે. જેટલા પણ મુઘલ સમ્રાટો આવ્યા ને, એ બધા સિદ્ધસ્તક હતા, પોતાની જાતે જ લખતા, અને મોટા ભાગના એ લખતા કા તુર્કી ભાષામાં લખે, કા ફારસી ભાષામાં લખે, અને પોતાની આત્મકથા એવી લખી, કા તુર્કી ભાષામાં કા ફારસી ભાષામાં. તુર્કી ભાષામાં આત્મકથા કોઈ દી પણ લખાય
તો નામની આગળ તુજું કે લાગે જો શોર્ટકટ છે તુર્કી ભાષામાં કોઈ દી પર આત્મકથા લખાય તો નામની આગળ તુજું કે શબ્દ લાગે અને ફારસી ભાષામાં લખાય આત્મકથા તો નામની પાછળ નામા શબ્દ લાગે નામની પાછળ નામા શબ્દ લાગે તુર્કી ભાષામાં કોઈ આત્મકથા લખાય તો નામની આગળ તુજું કે શબ્દ લાગે ફારસી ભાષામાં લખાય તો નામની પાછળ નામા શબ્દ લાગે મુઘલ સમ્રાટોના નામ યાદ રાખવા માટે ભાજી સબ્જી બી એટલે પહેલો મુઘલ સમ્રાટ બાબર આવ્યો એને તુર્કી ભાષામાં પોતાની આત્મકથા લખી એટલે તુજું કે બાબર થઈ ગયું ફારસીમાં એનું થઈ ગયું બાબર નામા યાદ રહી ગયું આ સાહેબ રહી ગયું યાદ પછી હુમાયું આવ્યો ભાજી એ જ આવ્યો એટલે હુમાયું આવ્યો એ લખતો નહીં એ સિદ્ધસ્તક નતો એટલે એની બેન ગુલબદન બેગમ એને ફારસી ભાષામાં આત્મકથા લખી એટલે હું થયું હુમાયું નામા પછી એવો અકબર એ શોખીન અને પારખું હતો એના દરબારમાં નવરત્નો હતા એ શોખીન અને પારખું હતો એના દરબારમાં ઇતિહાસકારો કવિઓ લેખકો હતા એમાં એક હતો અબુલ ફઝલ અકબરના દરબારમાં અકબરે કાંઈ નથી લખ્યું એના દરબારમાં એક હતો અબુલ ફઝલ એને ફારસી ભાષામાં અકબરની આત્મકથા લખી તો અકબર નામા એનો વિખ્યાત ગ્રંથ છે આઈને અકબરી એટલે અકબરના દરબારના શિષ્ટાચાર ધર્મ રીતરિવાજોનો એનો ઉલ્લેખ કરેલો છે કે એમાં શિષ્ટાચાર ધર્મ રીતરિવાજો કેવા હતા એના દરબારમાં એનો ઉલ્લેખ આઈને અકબરીમાં કરેલો છે અકબર પછી એવો જહાંગીર એને પોતાની આત્મકથા તુર્કી ભાષામાં લખી તો તુજું કે જહાંગીર ફારસી ભાષામાં જહાંગીર નામા જહાંગીર પછી એવો શાહજહાં કઈ લખતો નહીં એ ઇમારતો બનાવતો એના પછી એવા ઔરંગઝેબ એ સિદ્ધસ્તક લેખક હતા પોતાની જાતે બધું લખતા હતા અબુલ ફઝલ એ અકબરના સમયમાં હતો એનો એક ભાઈ હતો ફેઝી અનેક સંસ્કૃત ગ્રંથો રામાયણ મહાભારત પંચતંત્રની વાર્તાઓ એ બધા એનો ફારસી ભાષામાં પોતાનો અનુવાદ કરતો અકબરના દરબારમાં અબુલ ફઝલનો ભાઈ ફેઝી હતો એ અનેક સંસ્કૃત ગ્રંથો રામાયણ મહાભારત પંચતંત્રની વાર્તાઓ એનો સંસ્કૃત ભાષાનું ફારસી ભાષામાં અનુવાદ કરતો મધ્યયુગની સૌથી મહત્વની ઘટના હતી ઉર્દુ ભાષાનો જન્મ થયો હતો ઔરંગઝેબ એક જ વાત સિદ્ધસ્તક લેખક હતા પોતાની જાતે બધું લખતા કોઈ પણ પુસ્તકની મદદ નતા લેતા એના પછી છેલ્લો મુઘલ સમ્રાટ આવ્યો બહાદુર શાહ ઝફર એ ઉર્દુ ભાષાના પ્રસિદ્ધ કવિ છે અને ઉર્દુ ભાષાના મહાન કવિ થઈ ગયા આ પ્રસિદ્ધ છે બહાદુર શાહ ઝફર મહાન કવિ થઈ ગયા ગાલિબ વલી મિર્દર્દ અને અસદુલ્લા ખાન જેવા ઉર્દુ ભાષાના મહાન કવિ છે જ્યારે બહાદુર શાહ ઝફર છે ઉર્દુ ભાષાનો પ્રસિદ્ધ કવિ છે આ સિવાય 18મી સદીમાં ઉર્દુ ભાષામાં ગદ્ય આ બધું પદ્ય હતું પાઠો લખાતા અને એમાં મોહમ્મદ હુસેન આઝાદે લેખો દરબારે અકબરી નામનો ગ્રંથ આ બે વિડીયો પૂરા થયા મધ્યકાલીન સાહિત્યના પૂરા થયા જો તમને ખાલી મુઘલકાલીન સાહિત્ય પૂછે તો આખું લખવાનું યાદ રાખવા માટે હજી છેલ્લે શોર્ટકટ દેતો જાઉં કે મુઘલ સમ્રાટોના નામ યાદ રાખવા હોય પહેલેથી છેલ્લે બધું તો ભાજી સબ્જી જોયું બોર્ડ ઉપર એવું હોય તો સ્ક્રીનશોટ પાડી લીધો મોટાભાગના નામ લખ્યા તુર્કીમાં અને ફારસી ભાષામાં અને પોતાની હું લખી આત્મકથા તુર્કીમાં લખે તો તુજુકે શબ્દ લાગે આ નામની આગળ ફારસીમાં લખે તો નામની પાછળ નામા શબ્દ લાગે